ત્યાં લખેલું હોય છે કે પ્રતીક્ષામાં એટલે કે આપણે ત્યાં બેસી શકીએ છીએ આપણે ને એક કલાક મોડી આવવાની હોય તો આપણે વેળા પહોંચી ગયા હોય સ્ટેશન તો આપણે ત્યાં ફ્રેશ થવું હોય તો થોડી વાર ફ્રેશ થઈને ત્યાં રહી શકીએ છીએ પછી પાર્સલ રૂમ હોય છે ટોયલેટ બાથરૂમ હોય છે પછી ટિકિટ ચેકર એટલે કે ટીટીનો પોતાનો પણ એક રૂમ હોય છે અને પીવાના પાણીની સુવિધા પણ હોય છે અને કેન્ટીન પણ હોય છે વગેરે સ્થળો એ પોતે જોવે છે ક્યાં તો કે વડોદરાના સ્ટેશન ઉપર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સુવિધા આપેલી ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઉભેલી જોવા મળી રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળી આવે કર્મચારીઓ શું કરતા હતા તો કે પોતે પાઇપ દ્વારા ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હતા બરાબર અને પોતે સાફ સફાઈ કરતા હતા હવે રેલવે સ્ટેશનેથી સ્ટેશન ઉપર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ ઉપર જાવ હોય તો જેમ કે તમને એમ થાય કે આ અહીંથી કેટલો માઇલ ઉતરી સામે ચડી ગયા છો એવું ક્યારેય કરવું ન જોઈએ એના માટે તમને ઉપર પગથિયા વાળો પુલ બનાવેલો હોય છે જેનો આપણે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે ઉપયોગ કરવો જોઈએ બરાબર છે ને ત્યાર પછી મને રેલવે સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું ખરેખર મને મજા આવી અને મેં કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પણ લઈ લીધા હવે આપણે ક્યારે આવું કરતા નથી બરાબર ને અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા ત્યાં બસ કાર રિક્ષા સાયકલ સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા કેટલાક લોકો પોતાના વાહન બંધ કરી અને ઊભા હતા અને કેટલાકના વાહનો પોતે ચાલુ રાખીને ઊભા હતા અને કેટલાક છે એ સળિયા નીચેથી પસાર થઈને પાટા નજીક આવીને ઊભા રહી ગયા હતા હવે આ દ્રશ્ય તો તમે બધાએ ઘણી વાર જોયેલો હશે કે તમે ટ્રેનમાં બેઠા છો અથવા તો તમે છે એ બાર ફાટક પાસે ઊભા હોવ છો અને ટ્રેન તમારી બાજુમાંથી પસાર થાય છે તો હવે રિયા છે એ આ દ્રશ્ય જોવે છે પણ રિયા ક્યાં છે ટ્રેનમાં બેઠી છે એટલે રિયા કહે છે કે મેં ત્યારે વચમાં એક ફાટક આવ્યું ત્યાં ફાટક બંધ હતું અને ત્યાં રિક્ષા સ્કૂટર સાયકલ અને બાઇક ને બધું ઊભું હતું અને અમુક લોકો જે છે એ ઉતાવળે હોય ને તો એ છે એ ફાટક પાસે આવીને પણ ઊભા રહી ગયા હતા તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી એક ટ્રેન પસાર થઈ અને મેં હિમાક્ષીને તે ડબ્બાના ડબ્બા ગણવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંને ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલતી હતી જેથી ડબ્બા ગણી શકાય નહીં હવે તમે ક્યારે આવો પ્રયત્ન કરશો કે ટ્રેનમાં બેઠા હોય જો તમારી ટ્રેન ઊભી હોય અને બીજી ટ્રેન છે એ જાતી હોય તો કદાચ તમે શક્ય હોય તો ગણી શકો બાકી તમારી ટ્રેન એ ચાલુ હોય અને સામેની ટ્રેન પણ ચાલુ હોય તો ખૂબ જ વાર લાગે છે કારણ કે બે સ્પીડની ગતિ ખૂબ જ વધુ હોય છે એમાં એનાથી એના દ્વારા સ્પીડ ના દ્વારા આપણે એને ગણતરી કરી શકતા નથી હવે હું આંખો બંધ કરીને મારી પાસે બેઠી હતી અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો હવે તમે ટ્રેનમાં બેઠા હોય તો તમે એવું એક વાર ક્યારે માર્કિંગ કરજો કે જ્યારે ટ્રેન પુલ ઉપર હાલતી હશે ને ત્યારે ટ્રેનનો અવાજ છે એ બદલાઈ જાય છે જ્યારે ટ્રેન પાટા ઉપર ચાલતી હોય ત્યારે એનો ટ્રેનનો અવાજ અલગ આવતો હોય અને પુલ ઉપર ચાલતી હોય ત્યારે પણ તેનો અવાજ છે એ અલગ આવતો હોય છે ટ્રેનનો અવાજ છે એ બદલાઈ જાય છે એટલે રિયાને એમ થયું કે કઈક આપણે આપણી ટ્રેન ચાલે છે એમાં કઈક બંધ આવતો છે તો એને બારીમાંથી ત્યારે એ જુએ છે અને ત્યારે એ લોકો કયા પુલ પરથી પસાર થાય છે તો કે એક ટ્રેન મોટી નદી પર ના પુલ પાસે પસાર થઈ રહી હતી અને મમ્મીએ કહ્યું કે આ નર્મદા નદીનો પુલ છે કયા નદી પરથી પસાર થાય છે તો કે નર્મદા નદી પર કયા નદી તો કે નર્મદા નદી ઉપરથી બરાબર નર્મદા નદી ઉપરથી જે પુલ બાંધ્યો છે તેના ઉપરથી તેની ટ્રેન છે એ પસાર થતી હતી નર્મદા નદી છે એ આપણી ગુજરાતની જીવાદોરી છે તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે થોડેક દૂર બીજા પુલ પણ દેખાતા હતા તેના પરથી પણ નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તે ગોલ્ડન બ્રિજ કહેવામાં આવે છે નર્મદા નદી પર બાંધવામાં આવેલો બ્રિજ ને બ્રિજ કયો બ્રિજ કહેવાય છે ગોલ્ડન બ્રિજ બરાબર ગોલ્ડન બ્રિજ તરીકે પણ ઓળખાય છે બરાબર કહેવાય છે તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે ત્યાંથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે તે ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે નવો બ્રિજ છે એને કયા નામથી ઓળખાય છે તો કે કેબલ
બ્રિજ તરીકે ઓળખાય છે બરાબર ને ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ જ હતું કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડતા જાળ પાથરીને બેઠેલા જોવા મળ્યા પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી કારણ કે જે આ નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ છે એ ખૂબ જ લાંબો છે એટલે ટ્રેન ત્યાંથી પસાર થઈ તો ત્યારે રિયાએ શું જોયું નીચે તો કે કેટલાક માછીમારો છે એ પોતે માછલીઓ પકડવા માટે જાળ પાથરીને બેઠા હતા અને આ બધું છે એ રિયાએ નજીકથી અને વ્યવસ્થિત શાંતિથી બધું જોયું પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સુધારતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી એટલે વાત્રક મહીસાગર અને વિશ્વામંદિર જેવા મોટા નદીના પુલ પરથી પસાર થઈ હતી હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં તો કે સુરતનો કયો પુલ આવે છે તાપી નદીનો પુલ આવશે બરાબર અને વડોદરામાં તો કે સોરી અમદાવાદમાં તો કે સાબરમતી અને મહીસાગર નદી ઉપર જે પુલ બાંધવામાં આવે છે તે પુલ ઉપરથી રિયાની ટ્રેન છે એ પસાર થઈ હતી ક્યારે રાત્રે ત્યારે રિયાની લોકો સુઈ ગયા હતા એટલે એ જોઈ શક્યા નહીં અને જ્યાં નર્મદા નદીનો ગોલ્ડન બ્રિજ છે એ લોકો સવારે જોવે છે અને હવે એના પપ્પા એમ કે છે કે જયારે સુરત આવશે ત્યારે તાપી નદીનો પુલ છે એ આવશે એ તમારે જો આપણે જોશું અને એ જોવાનું ભૂલશો નહીં બરાબર હવે પછીનો જે આગળનો પાઠ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું ત્યાં સુધી થેન્ક યુ